नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જ્યારે વહેલી સવારે આજે એક સમાચાર આવ્યા હતા કે ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ સમિટ યોજવામાં આવશે. હવે સ્ટાર્ટઅપ સમિટમાં દેશ વિદેશથી અનેક એવા ડેલિગેશન પણ આવવાના છે, એટલે આજે સ્ટાર્ટઅપને વેગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે એવું જે કહેવામાં આવ્યું છે. એના સ્ટાર્ટઅપને વેગ આપવા માટે, રાજ્યમાં સ્ટાર્ટઅપને વેગ આપવા માટે જે કાર્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે એક પ્રશ્ન આવે છે કે સ્ટાર્ટઅપમાં કેવી રીતના બિઝનેસ થાય છે, કેવી રીતના લોકો સ્ટાર્ટઅપ બિઝનેસ કરીને સફળતા મેળવે છે, કેવી રીતના તેમને મદદ મળે છે. કારણ કે જ્યારે તમે કોઈ નવો બિઝનેસ, નવો કોઈક કામ કરવાનું વિચારતા હો, ત્યારે અનેક એવા તમારી સામે પડકારો હોય છે. હવે પડકારોની સામે લડવા તમે એકલા કદાચ એટલા મજબૂત ન બની શકો, તો અનેક એવી સંસ્થાઓ છે, એવી અનેક એવી યુનિવર્સિટી છે કે એવા કામ કરે છે ખાસ, કે જેઓ સ્ટાર્ટઅપ બિઝનેસને વેગ આપવા માટે મદદરૂપ બને છે, તેમને ખાસ મદદ કરે છે. કેવી રીતના સોર્સિસ લેવા, કેવી રીતના રોકાણકારોને ખાસ તેમને ઓળખાણ કરાવે છે, કેવી રીતના રોકાણકારોને આકર્ષવા. તો ગુજરાત હજી સ્ટાર્ટઅપમાં, આપણે ભારતની વાત કરીએ તો મુંબઈ ને બેંગ્લોરથી આપણે અમદાવાદ તો થોડું હજી પાછળ છે, પરંતુ ધીરે ધીરે એને વેગ મળી રહી છે. અને ગુજરાત સરકાર પણ જે રીતના પ્રયત્નશીલ બની રહી છે, જે ખાસ આ સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવશે, જોવાનું રહેશે કે કેવી રીતના સ્ટાર્ટઅપને વેગ મળે છે. પરંતુ સ્ટાર્ટઅપ માટે કેવી રીતના મોટિવેટ થવું, કેવી રીતના તેમાં તમે શરૂઆત કરી શકો છો, કેવી રીતના હાલ જે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈ રહ્યા છે તો બેરોજગારી ઘણી વધારે છે. બેરોજગારી, તમે કોઈ જોબ ના કરવું હોય, પોતાનો વ્યવસાય, પોતાનો બિઝનેસ કરવો હોય, તો કેવી રીતના તમે તમારું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો, ખાસ તેના પર આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ધીરજ ભોજવાની, કે જેઓ અટલ ઇન્ક્યુબેશન ગુજરાત યુનિવર્સિટીના સીઈઓ છે. યશ ભટ્ટ, કે જેઓ બ્રુક એન્ડ બ્લૂમ્સના ફાઉન્ડર છે, એટલે કે સ્થાપક છે. અને કરણ સરગરા, કે જેઓ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એક્સપર્ટ છે ગુજરાતના. આપ ત્રણનું કાર્યક્રમમાં સ્વાગત છે. ધીરજભાઈ, સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ, જે રીતના સ્ટાર્ટઅપની વાત આવે છે, આપણે આ સ્ટાર્ટઅપ સમિટ જે ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવશે, હવે તેની વિગતો શું છે? સો આ એક પ્રયાસ છે જે ખાસા વર્ષોથી ગુજરાત સરકાર કરતી આવી છે. તમે હમણાં એક વાત કરી કે અમારું ઇકોસિસ્ટમ જે છે એ બીજા ઇકોસિસ્ટમ કરતા પાછળ છે, બટ આઈ વિલ જસ્ટ વોન્ટ ટુ શેર અ ફેક્ટ વિથ યુ કે છેલ્લા બે વર્ષોથી, કે છેલ્લા બે ટાઈમથી ભારત સરકાર દ્વારા, જે રાજ્ય સરકાર દ્વારા આપતી મદદમાં ગુજરાત સરકારનો નંબર વન સ્થાન રહ્યો છે સ્ટાર્ટઅપ રેન્કિંગની અંદર. છેલ્લા બે જે રેન્કિંગ થઈ છે એમાં ગુજરાત બંને રેન્કિંગમાં ટોપ ઉપર આવ્યો છે. એની માટે આપણી સરકારે જે બી અહીંયા કામગીરી કરી છે એની માટે હું બી એમને અભિનંદન આપું છું, અને ખાસું કામગીરી ગ્રાઉન્ડ ઉપર થઈ રહ્યું છે. આમાંથી એક પ્રયાસ છે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ, જે 2016 ના વર્ષથી રાજ્ય સરકાર કરતી આવી છે. ઇટ ઇઝ અ પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ, જ્યારે વાયબ્રન્ટ ગુજરાત થઈ રહ્યો હોય તો એના પ્રી ઇવેન્ટ તરીકે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ યોજવામાં આવે છે, જેમાં આખા ભારતથી ખાસા બધા સ્ટાર્ટઅપ અહીંયા આવે છે, ખાસા બધા મેન્ટર્સ ઇન્વેસ્ટર્સ આ પ્રોગ્રામની અંદર ભાગ લે છે. આ પ્રોગ્રામનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે બહારના જે ઇકોસિસ્ટમ છે, બહારના રાજ્યોમાં જે બી કામગીરી થઈ રહી છે, એ લોકો ગુજરાતમાં આવે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ જુએ, અને સાથે સાથે બીજા રાજ્યો જોડે ગુજરાત ભેગું થઈને કઈ રીતે કામ કરી શકે, અને અહીંયાના સ્ટાર્ટઅપ્સને બીજા રાજ્યોના સ્ટાર્ટઅપ સાથે કામ કરવાની તક મળે એ ઉદ્દેશ્યથી આ કામગીરી થઈ રહી છે. આ વખતે જે ઇવેન્ટ થઈ રહ્યું છે એનું એક થીમ છે યુનિકોર્ન્સ, એટલે એક એવા સ્ટાર્ટઅપ જેની વેલ્યુએશન $1 બિલિયનની ઉપર થઈ ગઈ હોય. આપણા આજના એક્સચેંજ રેટ પ્રમાણે વાત કરું તો લગભગ 7,500 કરોડથી ઉપરની વેલ્યુએશનના જે સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સ છે એ લોકો અહીંયા આ પ્રોગ્રામમાં ભાગ લેશે. આપણા સ્ટાર્ટઅપ જે આજની તારીખમાં નવો બિઝનેસ ચાલુ કરી રહ્યા છે એમની જોડે મેન્ટરિંગ કરશે, એમને માર્ગદર્શન આપશે કે એમને નવા બિઝનેસીસમાં શું કરવું જોઈએ. સાથે સાથે આખા દેશમાંથી ખાસા બધા ઇન્વેસ્ટર્સ આમાં ભાગ લેશે, લોકો એ ઇન્વેસ્ટર્સને પોતાનું આઈડિયા પિચ કરી શકશે, ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકાશે. સાથે સાથે ખાસી બધી મેન્ટર મીટિંગનો બી અરેન્જમેન્ટ એની અંદર કરવામાં આવ્યો છે, કે જ્યાં આ સ્ટાર્ટઅપ્સ આખા દેશભરના મેન્ટર્સ જે આ પ્રોગ્રામમાં આવી રહ્યા છે એમની જોડે 15 થી અડધો કલાક સ્પેન્ડ કરી શકશે, પોતાના બિઝનેસ માટે જે બી તકલીફો હોય એમનો ઉત્તર એ લોકો એમની પાસેથી લઈ શકે છે. આ એક પ્રોગ્રામનો આખો ઉદ્દેશ્ય છે. કરણભાઈ, આપને પાસે આવવા માંગીશ. હવે જે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ, ઇન્ક્યુબેટર્સ જે શબ્દ છે, ઇન્ક્યુબેટર્સ શબ્દ સાંભળીને જે આપણા દર્શક મિત્રો છે તેમને પણ ક્યુરિયોસિટી થતી હશે કે આ છે શું. તો દર્શક મિત્રોને આપ સમજાવશો કે આ શબ્દનો એક્ચ્યુઅલ મતલબ શું છે? થેન્ક યુ મેમ. સૌથી પહેલા તો ઇન્ક્યુબેશન નામ સાંભળીને એક બહુ મસ્ત સ્ટાર્ટઅપ એક વર્ડ, એક વાયબ્રન્ટ વર્ડ જેવું લાગે છે. જ્યારે ઇન્ક્યુબેશનની વાત આવે તો થોડું ઘણું મૂંઝવણ આપણા માઇન્ડમાં આવી જાય કે ઇન્ક્યુબેશન છે શું. તો ઇન્ક્યુબેશન એક એવું
શું છે જે ઓલરેડી જે જે લોકોનું આઈડિયા વેલિડેટ થઈ ગયો છે, આઈડિયાને જે વેલિડેટ કરાવવાનો છે એક ઇન્ક્યુબેશન જગ્યાએ, જેને આઈડિયાથી લઈને જે કોઈ પણ સીડને ગ્રોથ કરવા માટેનો જે સપોર્ટ હોય, જેના અંદર મેન્ટરિંગ હોઈ શકે, ફંડિંગ હોઈ શકે, માર્કેટ એક્સેસ હોઈ શકે, પેકેજિંગ ડિઝાઇન માટે સપોર્ટ હોય, તો આ બધા જે સ્ટાર્ટઅપને પ્રી આઈડિયા આઈડિયા સ્ટેજથી ઉપર ઉઠીને જ્યારે સ્ટાર્ટઅપને માર્કેટમાં જવા માટે કોમર્શિયલાઇઝ થવા માટેનો જે સપોર્ટ સિસ્ટમ જોઈએ, એ સપોર્ટ સિસ્ટમ જે પ્રોવાઈડ કરતું જગ્યા હોય એને આપણે ઇન્ક્યુબેશન કહીએ છીએ. યશ, હવે આપની જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે બ્રુક એન્ડ બ્લૂમ્સ, હવે કેવી રીતના આપે શરૂ કર્યું હતું, કેવી રીતના આપને તેનો આઈડિયા આવ્યો હતો અને આટલી સફળતા તેણે મેળવી છે, દર્શક મિત્રોને આનાથી માહિતીગાર કરાવશો. થેન્ક યુ મેમ. મારું નામ યશ ભટ્ટ છે અને જ્યારે હું 19 વર્ષનો હતો, એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી, મિકેનિકલ એન્જિનિયરિંગનો, ત્યારે મેં મારા ક્લાસમેટ સાથે, અર્જુન ઠક્કર સાથે, એક સોશિયલ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કર્યો હતો કે મંદિરમાં ચઢાવેલા ફૂલ, ફ્લાવર્સ અને જે કોકોનટ્સ અને લીવ્સ ને ગૌશાળામાંથી જે કાઉડંગ વેસ્ટનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સોલિડ વેસ્ટ થાય છે અને લેન્ડફિલિંગમાં જાય છે અથવા તો સાબરમતી નદીમાં ડમ્પ થાય છે, તો એનું એક સમાધાન લઈને આવ્યા હતા, જેમાં અમે મંદિરના ફૂલોમાંથી અગરબત્તી, ખાતર, નારિયેળની કાચલીમાંથી બાઉલ્સ, આવી સ્પૂન્સ અને નારિયેળના છોતરામાંથી કોઈર મોસ્ટિક અને કોકોપીટ જેવા નેચરલ ઇકો ફ્રેન્ડલી અપસાયકલ્ડ ઉત્પાદનો બનાવીને તેના સ્થાનિક 22 લોકોને રોજગારી આપીએ છીએ. અને અત્યારે અમદાવાદ સિટીના 100 જેટલા મંદિરો અને કળશ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે રિવર ફ્રન્ટ ઉપર, જ્યાં લોકો ડમ્પ કરે છે પોતાના પૂજા પરના વેસ્ટને, એમાંથી કલેક્શન કરીને એવરી ડે 5000 kg જેટલો વેસ્ટને, નિર્માલ્ય વેસ્ટને રિસાયકલ કરીએ છીએ અને નેચરલ પ્રોડક્ટ બનાવીને ગ્રીન કન્ઝ્યુમરને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સસ્ટેનેબલ ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ સાથે 100% ઇકો ફ્રેન્ડલી અને ઓર્ગેનિક પ્રોડક્ટ બધી હોય છે, તમે જોઈ શકો છો અગરબત્તી છે. અને ખૂબ જ સારું રીતે અમને રહ્યું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, સ્ટાર્ટઅપ ગુજરાત દ્વારા જે પ્રોટોટાઇપિંગ ફંડ મળે છે અને માર્કેટિંગ એલાઉન્સ મળે છે, માર્કેટિંગ એસિસ્ટન્ટ મળે છે, તો મને લાગે છે ગુજરાતમાં ઇકોસિસ્ટમ ખૂબ જ સારી રીતે વર્ક કરી રહી છે. અને મેં આની પહેલાના પણ જે સ્ટાર્ટઅપ સમિટ થયા હતા ગુજરાતમાં, એમાં પણ પાર્ટિસિપેટ કરેલું છે અને મને બહુ જ ગમ્યું કે આ ફેરી સ્ટાર્ટઅપ બીજા યુનિકોર્ન સ્ટાર્ટઅપ જ અમારા જેવા નાના સ્ટાર્ટઅપની મેન્ટરિંગ કરશે અને અમને રિયલ લાઈફ જે સ્ટાર્ટઅપમાં જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે એને ફેસ કરાવશે, તો અમને જે શીખવાડશે, તો એ મારા માટે બહુ જ સારું રહેશે કે આગળ પણ અમારે સિરીઝ એ ફંડિંગ લેવું હોય અને ઇન્ક્યુબેશન કેટલો મેક્સિમમ સપોર્ટ કરી શકે છે. અત્યારે જીટીયુ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર છે, જીવસેક છે, આઈહબ છે, ઇગ્નાઇટ છે, ઘણા બધા ઇન્ક્યુબેશન સેન્ટર ગુજરાતમાં અવેલેબલ છે, જે બધા સાથે મળીને બધા સ્ટાર્ટઅપ માટે એક સારો પ્રયાસ કરી રહી છે. ઓકે ધીરજભાઈ, જ્યારે કોઈને પણ સ્ટાર્ટઅપ બિઝનેસનો આઈડિયા આવે છે, હવે તે આઈડિયાને એક્ઝિક્યુટ કરવા માટે, તેને એક બિઝનેસનું આખું ફોર્મ આપવા માટે કેવી રીતના તેના દ્વારા કામગીરી કરાવવી જોઈએ અને કેવી રીતના તેને મદદ મળી રહે છે? એના જવાબ છે ને, હું તમારા જૂના પ્રશ્નથી ફરી વખત એક વખત ઉપાડીશ. તમે આ પૂછો તો ઇન્ક્યુબેટર એટલે શું? સો ઇન્ક્યુબેટર શબ્દ જે છે ને એ મેડિકલ સાયન્સમાંથી આવે છે. આજની તારીખમાં પ્રી મચ્યોર ડિલિવરી થતા જે બી બાળકો છે એમને શરૂઆતમાં લાઈફ સપોર્ટની જરૂર હોય છે અને એ બાળકને જે કન્ટેનરમાં મૂકવા આવે છે એને ઇન્ક્યુબેટર કહેવાય છે. આ સિમિલર થોટ છે કે જ્યારે એક બિઝનેસ આવે આપણી પાસે, એને બી એ જ જાતના લાઈફ સપોર્ટની જરૂર હોય છે. તમારી પાસે આઈડિયા છે બટ આગળ શું કરવું એ બાબતમાં કોઈ બી માર્ગદર્શન નથી. તમારી પાસે આઈડિયા છે બટ તમારી પાસે પૈસા નથી. તમારી પાસે આઈડિયા છે બટ કામ કરવા વાળી ટીમ નથી. તમારી પાસે આઈડિયા છે પણ કામ કરવા માટે ઓફિસની જગ્યા નથી. આ બધી જ જાતના પુરવઠા તમને ઇન્ક્યુબેટર તરફથી પૂરા પાડવામાં આવે છે, જેનાથી ઇન ધ ઇનિશિયલ યર્સ ઓફ બિઝનેસ, જ્યારે તમે શરૂઆત કરી રહ્યા છો ત્યારે તમારા બિઝનેસ ઉપર ફાઇનાન્શિયલ અને રિસોર્સ વાઇઝ લોડ ઓછો રહે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે અમદાવાદ જેવા શહેરમાં આજની તારીખમાં કોઈને ધંધો ચાલુ કરવો હોય, એક નાનામાં નાની ઓફિસ લગભગ 10,000 થી 15,000 રૂપિયાના ભાડામાં તમને મળે છે, જો તમારે 2-4 માણસ બી બેસાડવા હોય તો. આ ઇન્ક્યુબેટર્સ તમને શરૂઆતમાં કોવર્કિંગ સ્પેસ આપે છે, એટલે તમારી ઉપર જે શરૂઆતના લો એક્સપેન્સીસ થવાના એ બધા ઓછા થઈ જાય છે. સાથે સાથે આ બધા જ ઇન્ક્યુબેટર એક મેન્ટર પૂલ લઈને બેઠા છે જે તમારી જોડે કામગીરી કરે છે. તો કોઈ બી માણસને આજની તારીખમાં આઈડિયા આવે, દેન ધ ફર્સ્ટ થોટ ઇઝ કે દે શુડ અપ્લાય ટુ સમ ઇન્ક્યુબેટર્સ. તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરી શકો છો કે ગુજરાતના કયા ઇન્ક્યુબેટર છે. તમે એ જોઈ શકો છો કે તમારું જે બિઝનેસ આઈડિયા છે કયા સેક્ટરમાંથી છે અને એ સેક્ટરમાં કયા ઇન્ક્યુબેટર સપોર્ટ આપે છે. તમે એ ઇન્ક્યુબેટર્સને એપ્લિકેશન કરી શકો છો. અમે એ બી સજેસ્ટ કરીએ કે એક ટાઈમમાં એક ઇન્ક્યુબેટર એપ્લિકેશન ના કરવી જોઈએ, પેરેલલી તમારે 2-3 એપ્લિકેશન કરવી જોઈએ, સો દેટ યુ નો કે કયા ઇન્ક્યુબેટરનો શું રિસ્પોન્સ છે.
આ એક એવો બી પ્રોસેસ છે જેનાથી તમારું આઈડિયા વેલિડેટ થઈ શકે છે. એનો એક પર્પઝ એ હું તમને કહું કે કાલે ઉઠીને જો બધા ઇન્ક્યુબેટર તમારી એપ્લિકેશન રિજેક્ટ કરે છે, દેટ મીન્સ દેટ ધ બિઝનેસ નીડ સમ રિવિઝન. એટલે આજની તારીખમાં કોઈ ઇનોવેશન ના હોય તો બધા જ ઇન્ક્યુબેટર તમારી એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે. એવો બિઝનેસ તમારે આગળ ના કરવો જોઈએ એ વિચાર તમારે કરવાની જરૂર છે. સાથે સાથે જો તમારું બિઝનેસ આજની તારીખમાં કોઈ ઇન્ક્યુબેટરમાં સિલેક્ટ થઈ જાય તો બાકી બધી જ સપોર્ટ સર્વિસીસ તમને ત્યાંથી મળે છે, જે ઇન્ક્લુડ દેટ ઇન્ક્લુડ્સ ફાઇનાન્શિયલ ગ્રાન્ટ્સ જે અર્જુને બી કીધું, સાથે સાથે તમને કોવર્કિંગ સ્પેસ આપવામાં આવે છે મેન્ટર્સ અને ઇન્વેસ્ટર્સ જોડે કરવામાં આવે છે. માર્કેટ લિંકેજીસ એટલે તમને કંપનીઓ જોડે કનેક્ટ કરવામાં આવે જે તમારું પ્રોડક્ટ પરચેસ કરી શકે છે, એ બધી જ જાતનો સપોર્ટ તમને અહીંયાથી આપવામાં આવે છે. ઓકે કરણભાઈ, હવે આ જે ઇન્ક્યુબેટર્સનું નેટવર્ક જે સાંભળ્યું છે કે અમદાવાદમાં ખૂબ જ વિશાળ છે, તો આના પર શું કહેશો આપ? ઓ, જેમ તમે એ જે ફર્સ્ટ વાર એક વાતચીત કરી હતી, તમે વાત કરતા સ્ટાર્ટમાં જે ગુજરાત ક્યાંક ને ક્યાંક તો પાછળ છે આપણા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં. પણ હું તમને એક વાત, જેમ ધીરજભાઈ બહુ સારી રીતે છેલ્લા બે રેન્કિંગની ડિટેલ્સ ધીરજભાઈ આપી, બેઝિકલી ગુજરાત એક એવું સ્ટેટ છે, હું લગભગ બીજા બે ત્રણ સ્ટેટ પાસે ભારતમાં વોલેન્ટિયરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને બુસ્ટ કરવા માટે કામ કરું છું. તો ગુજરાત એક એવું એકમેવો સ્ટેટ છે જેના અંદર એક બહુ સારી પોલિસી છે, જે બેઝિકલી ઓલમોસ્ટ આઈડિયાઝ હોય કે કોઈ પણ આઈડિયેશન સીટ, જે બેઝિકલી આઈડિયા વેલિડેટ કરવા માટે અથવા સીટ સપોર્ટ પ્રોટોટાઇપ વખતે એ આઈડિયાને સપોર્ટ ન મળે તો આઈડિયા મરી જતો. તો એ આઈડિયા જ્યારે એ પ્રોટોટાઇપ લેવલે એને સપોર્ટ ન મળતો હોય, એ પ્રોબ્લેમ સૌથી મોટો હતો દેશભરમાં. એ પ્રોબ્લેમ આપણા સ્ટેટના અંદર SSIPએ સોલ્વ કર્યો. એટલે SSIP અને સૌથી સારી વસ્તુ છે કે આજે એક એવો ટાઈમ આવી ગયો છે કે ગુજરાતમાં ડિસેન્ટ્રલાઇઝ ઇકોસિસ્ટમ બની ગઈ છે. લાઈક જૂનાગઢના અંદર બી ગુજરાત સરકારનો એક સહાનીય પ્રયાસ થી જૂનાગઢ યુનિવર્સિટીમાં, નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બી ઇન્ક્યુબેશન છે. આપણે પહેલા આજથી 10 વર્ષ પહેલા એવું ક્યારે વિચારી નતા શકતા કે ઇન્ક્યુબેશન જૂનાગઢમાં બી હોય શકે. તો આજે જૂનાગઢમાં બી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, અહીંયા બી 10, 12, 15, 20, 25 સ્ટાર્ટઅપ છે જે ઓલરેડી પોતાના આઈડિયા સાથે કામ કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી બહુ સારા લેવલે ગુજરાત સરકારે એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરી છે. SSIP નો સપોર્ટ ગુજરાતમાંથી કોઈ પણ યુનિવર્સિટી, નિયર બાય જે યુનિવર્સિટીમાં સ્ટડી કરતા હોય ત્યાંથી એ લોકો પોતાનો આઈડિયા સબમિટ કરીને આ સપોર્ટ અને આ બેનિફિટ લઈ શકે છે, પોતે એઝ અ ફાઉન્ડર, એઝ અ સ્ટાર્ટઅપ બની શકે છે. તો ઘણો બધો ચેન્જીસ આવ્યો છે અને બહુ સારું છે લોકો માટે, આજના ઇનોવેટર્સ માટે. યસ, જ્યારે આપે આપની જો આપનું જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે તેની શરૂઆત કરી, ત્યારે જ્યારે આપને આઈડિયા આવ્યો છે ત્યારે બિલકુલથી આઈડિયાની સામે એવું પણ થયું હશે કે ઘણા બધા પડકારો છે, કેવી રીતના શરૂઆત કરવી, કેવી રીતના મદદરૂપ કોઈ થઈ શકે છે. તો કેવી રીતના જે આપની સ્ટાર્ટિંગ જર્ની હતી, કેવી રીતના આપે સોર્સિસ બહાર નીકાળ્યા, જે રીતના ઇન્ક્યુબેટર્સને કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ જે પડકારો આવતા ગયા તેનો સામનો કર્યો? થેન્ક યુ મેમ. તો બહુ સરસ, જ્યારે મેં ઇનિશિયેટ કર્યું 2016માં, જ્યારે મને અને મને આવવાની પાછળ પણ ઇન્ક્યુબેશન કારણ જવાબદાર હતું કે એમનો એક સેશન હતો કે જેમાં સોશિયલ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન વિષય પર સેશન હતો, અને ત્યાં અમને શીખવાડવામાં આવ્યું કે સામાજિક રીતે કેટલા બધા પ્રોબ્લેમ્સ હોય છે, બુદ્ધિશક્તિથી કયા કયા પ્રોબ્લેમ છે, નોકરી શોધીએ પણ એવું કંઈક કરી શકીએ છીએ નોકરી આપી શકીએ. પણ ત્યારબાદ ઘણા પડકારો આવે, ઇનોવેશનમાં પડકાર હોય જ છે, કારણ કે શરૂઆતમાં રેડી માર્કેટ નથી હોતું સર્વ કરવા માટે. કન્ઝર્વેટિવ પ્રોડક્ટની જેમ તમારે માર્કેટ રેડી કરવું પડતું હોય છે. ઇનિશિયલી તમારો જે આઈડિયા હોય છે એટલો ઇનોવેટિવ ને એટલો રેર હોય તો લોકોના ગળે જ ન ઉતરતો હોય કે આ શું નવું આવ્યું. તો ત્યારે ઇન્ક્યુબેશન સેન્ટરની ખૂબ જ સરસ ભૂમિકા હોય છે કે એ જે ઇનોવેટર છે, વિદ્યાર્થીમાંથી ઇનોવેટર બન્યા હોય, મતલબ એક એન્જિનિયરમાંથી એન્ટરપ્રિન્યોરની જે જર્ની હોય છે એમાં ઇન્ક્યુબેશન સેન્ટર ખૂબ જ રીતે સપોર્ટ કરે છે. મને પ્રાઇમરીલી સીડ ફંડ સપોર્ટ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાંથી મળેલો હતો, બેઝિક લેન્ડ સપોર્ટ, બેઝિક માર્કેટ સપોર્ટ, માર્કેટિંગ માટે જે ખાસ ફક્ત માર્કેટિંગ ફંડ જ નહીં પણ જે સ્ટ્રેટેજીસ હોવી જોઈએ, ઇવન લીગલ IPR લોઝ અને રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું, એવું કશું જ એક વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો જ્યારે એને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે એવું કોઈ ન અભ્યાસ કર્યો હોય, કે લેબ અને રિસર્ચ સપોર્ટ હોય છે. તો આજે ખૂબ જ સારી રીતે ઇન્ક્યુબેશનના ઇન્ટરનલ નેટવર્કથી અમને બધા જ પ્રકારના રિસોર્સિસ અને જે બી ફંડિંગ થી લઈને આગળ સિરીઝ એ સુધી જવાના રસ્તા અમને મોકળા બન્યા છે અમારા માટે. અને એક એન્ટરપ્રિન્યોર માટે એવું હોય છે કે ફક્ત એક શોધ કરીને પેટન્ટ કરાવીને મૂકી દેવાથી નથી હોતું, એને ધંધો કરવાનો હોય છે, એને લેબર સાથે ડીલ કરવાની હોય છે, એને
લખવાના હોય છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી એની બિલ્ડઅપ સારી હોવી જોઈએ. તો અમારા જર્નીમાં એવું થયું કે ઘણી બધી વાર હેડલ્સ આવ્યા, લોકો એમને અવરોધ્યા, પણ એક ઇન્ક્યુબેશન સેન્ટરનો બહુ સારો રોલ હતો. અને હું કહી શકું કે જેમ ધીરજ સરે કીધું, કરણ સરે કીધું કે ગુજરાત ગવર્મેન્ટની જે પોલિસીસ છે સીડ ફંડ યશ, આપનો થોડુંક ટેકનિકલ એરર આવી રહ્યું છે ઇન્ટરનેટમાં, જરાક નેટવર્ક ચેક કરજો. ધીરજભાઈ, આપની પાસે આપને પૂછવા માંગીશ કે જે રીતના સ્ટાર્ટઅપની વાત આવે છે, હવે ઇન્ક્યુબેશન તો આપણે ડેફિનેટલી ડિસ્કસ કર્યું છે, ખાસ કરીને જ્યારે ઇન્વેસ્ટર્સને અટ્રેક્ટ કરવાના હોય, કારણ કે સ્ટાર્ટઅપમાં એટલો વિશ્વાસ ઇન્વેસ્ટરને જ્યારે બેસાડવાનો આવે છે તે એટલો સહેલો નથી હોતો, અઘરો હોય છે. તો કેવી રીતના એ આખું ઇન્વેસ્ટર્સની હાલ સ્ટેટસ છે કે કેવી રીતના સ્ટાર્ટઅપમાં તેઓ ઇન્વેસ્ટ કરે છે કે કેમ, શું પરિસ્થિતિ છે હાલ માર્કેટમાં? તો હું તમને કદાચ માર્કેટની જગ્યાએ ગુજરાત રાજ્યની થોડી ઘણી પરિસ્થિતિ આપી શકું. એક જે ચર્ચા નીકળી છે આની વખત, ખાસી વખત, કે ગુજરાત રાજ્યમાં સ્ટાર્ટઅપમાં શું મિસિંગ છે, સો એક ક્રિટિકલ પોઈન્ટ છે કે લોકલ ઇન્વેસ્ટર્સનો પાર્ટિસિપેશન, એટલે અહીંયાના એવા લોકો જે સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટ કરી શકે. મોટા બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એવી કંપનીઓ જે અહીંયા ખાસું બધું ટર્નઓવર ધરાવે છે, લિસ્ટેડ કંપનીઝ ફ્રોમ ગુજરાત, આ બધા જ લોકો સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરી શકે છે. કન્સર્ન એ છે કે એ હમણાં સુધી થઈ નથી રહ્યું. આપણે જ્યારે બીજા કોઈ ઇકોસિસ્ટમની વાત કરીએ કે બીજા શહેરોની વાત કરીએ, બેંગ્લોર, દિલ્હી કે પછી મુંબઈ, એમાં એ વસ્તુ થઈ રહી છે. ખાસ કરીને બેંગ્લોર અને મુંબઈમાં આ વસ્તુ થોડી વધારે છે, જ્યાં કે એમની લોકલ કંપનીઝ ત્યાંના સ્ટાર્ટઅપમાં પ્રોએક્ટિવલી ઇન્વેસ્ટ કરે છે. આ વસ્તુ અહીંયા થોડી ઓછી જોવા મળે છે. આની માટે કામગીરી કરવા માટે એઝ એન ઇન્ક્યુબેટર અમે દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ વર્કશોપ કરીએ છીએ અને ઇન્વેસ્ટર અવેરનેસ વર્કશોપ કરીએ છીએ, જેમાં સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કઈ રીતે તમે એક સ્ટાર્ટઅપને ઇવેલ્યુએટ કરી શકો છો, આ આખી ડીલમાં શું કમ્પ્લાયન્સ હોય છે, શું લીગેલિટીઝ ઇન્વોલ્વ છે, તમારી ઉપર લીગલ શું બધી વસ્તુઓનો કમ્પ્લાયન્સ આવે છે, એ બધી વસ્તુ એક્સપ્લેનેશન કરવું. ભારત સરકારનો એક જૂનો ટેક્સ છે એન્જલ ટેક્સ કરીને, એની શું કોમ્પ્લિકેશન કે એપ્લિકેશન છે, એ બધી વસ્તુ એમને સમજાવવામાં આવે. સ્ટાર્ટઅપમાં પૈસા નાખ્યા પછી એ નીકળે કઈ રીતે, કે પછી તમે એમાંથી અર્નિંગ કઈ રીતે કરી શકો છો, એ બધી વસ્તુઓનું અવેરનેસ માટે દર વર્ષે અમે 2-3 સેશન ઇન્વેસ્ટર્સ સાથે કરતા હોઈએ છીએ, જ્યાં કે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સને અમે પોતે ટ્રેન કરી અને આ બધી વસ્તુની માહિતી આપવામાં આવે છે. જે બી લોકો આમાં વધારે રસ ધરાવતા હોય એમને આવનારા જે બી અમારા સ્ટાર્ટઅપ છે એમની જોડે કનેક્ટ કરવામાં આવે. અને ખાલી અમારા નહીં, અમે એક એવો પ્લેટફોર્મ ક્રિએટ કરેલો છે કે જ્યાં આખા રાજ્યના સ્ટાર્ટઅપ અમારા ઇન્વેસ્ટર્સ સાથે કનેક્ટ કરી શકે છે. સાથે સાથે એઝ એન ઇન્ક્યુબેટર અમે બાકી બધા શહેરોના, દેશના અને આખા વિશ્વના લગભગ 50 વધારે ઇન્વેસ્ટમેન્ટ એસોસિએશન્સ જોડે અમે ટાઈઅપ કરેલું છે, જ્યાં અમારું એઝ અ કંપની ટાઈઅપ છે, જ્યાં અમારા સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ પિચ કરી શકે છે. તો જ્યારે બી અમારું કોઈ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ રેઝ કરવા માટે તૈયાર હોય તો અમે લોકો એમને ઇન્વેસ્ટર સાથે બી કનેક્ટ કરીએ છીએ. તો એક વસ્તુ છે કે અહીંયાના સ્ટાર્ટઅપને બહારના ઇન્વેસ્ટર સાથે કનેક્ટ કરવા, સાથે સાથે અહીંયા જ ગુજરાતના જ ઇન્વેસ્ટર્સને ગુજરાતના સ્ટાર્ટઅપ સાથે કનેક્ટ કરવા, એ બંને ઉપર અમારું ઇન્ક્યુબેટર કામગીરી કરી રહ્યું છે. ઓકે, કરણભાઈ, આપને આ જ પ્રશ્ન રહેશે કે કેવી રીતના જે બહારના ઇન્વેસ્ટર્સ હોય કે આપણા દેશના ઇન્વેસ્ટર્સ હોય, તેમને કેવી રીતના એક સ્ટાર્ટઅપ બિઝનેસના ઓનર દ્વારા આકર્ષી શકાય? શ્યોર મેમ. તો બેઝિકલી જેમ ધીરજભાઈ એક વાતચીત કરી કે અમે ઓલરેડી એ રીતે સેશન કરી રહ્યા છે, જે બહારના ઇન્વેસ્ટરોને બોલાવીને ઇન્વેસ્ટર એસોસિએશન સાથે, તો બધા ઇન્ક્યુબેશનને ક્યાંક ના ક્યાંક આ લેવલે કામ કરવું પડશે. બાકી બધા એસોસિએશન સાથે જોડાઈને ઇન્ડસ્ટ્રી, જેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, આવા જે મોટા મોટા ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે, એ લોકોને ઓનબોર્ડ કરીને, એ લોકો સાથે, એ લોકો પાસે બહુ બધા એવા બિઝનેસમેન હશે, ઇન્વેસ્ટર હશે, એ કેમ નહીં આજના સ્ટાર્ટઅપ સાથી બનીને આગળ આવે. એના માટે ગુજરાત સરકારે એક પ્રોગ્રામ બી બહુ સારું રન કરી રહ્યો છે, ઇનોવેશન હબ, આઈ હબ દ્વારા એક પ્રોગ્રામ બી રન કરી રહ્યો છે, જે સ્ટાર્ટઅપોને મેન્ટરશીપ માટે તો ખૂબ સારો સપોર્ટ છે સ્ટાર્ટઅપ સાથી કરીને. તો એ રીતના બધા ઇન્ક્યુબેશનને ક્યાંક ના ક્યાંક આવો પ્રયાસ કરવો પડશે, અને એ સ્ટાર્ટઅપોને, અને એવું નથી હવે ઘણા, આજથી 5 વર્ષ પહેલા જોઈએ તો ઇકોસિસ્ટમની સ્ટાર્ટમાં એવું હતું કે 10 વર્ષ પહેલા જોઈએ તો ઇકોસિસ્ટમ બનતી હતી ત્યારે એવું હતું કે ઇન્વેસ્ટર એટલા,
રિસ્ક લેવા તૈયાર નતા. હવે ધીરે ધીરે ઇન્વેસ્ટર સ્ટાર્ટઅપ સાથે બેસવાનું બી શરૂ કર્યું છે, એની પાછળ એને મેન્ટરિંગ કરવા બી તૈયાર. સાહેબ હવે હવે પછીનો ટાઈમ એવો બી આવશે કે ગુજરાતના ઇન્વેસ્ટર બી પ્રોએક્ટિવ થઈને સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ થશે, એ દિવસ બહુ દૂર નથી એવું લાગે છે. યશ, હવે આપણે જ્યારે યંગસ્ટર્સને જોતા હોઈએ છીએ, ત્રણ પ્રકારના હોય છે. એક તો જે જોબ કરતા હોય, બીજા કે જેઓની પાસે આઈડિયાઝ હોય પણ કેવી રીતના તેને એક્ઝિક્યુટ કરવા તે એમને ખબર ના હોય, ને પછી એવા આવે છે કે જેઓ કંઈક નવું કરવું હોય પણ તેમને આઈડિયાઝ ના આવતો હોય ને બેરોજગાર હોય ને ત્યારે ટેન્શનમાં ઘણા એવા યુથ છે કે જેઓ સુસાઇડ જેવું પગલું પણ ભરી લેતા હોય છે. એટલે કે એવા જે યુથ છે, એવા જે યંગસ્ટર્સ છે, એમને આપ શું કહેવા માગશો? આપે જે આપનો અનુભવ છે, જે આપે આટલી સફળતા મેળવી છે એટલી નાની ઉંમરમાં, એમને કેવી રીતના પ્રોત્સાહિત કરવા માગશો આપ? સૌથી પહેલા તો હું બધાને એ જ કહેવા માંગી છું, જે વિદ્યાર્થીઓ છે ને કંઈક નવું કરવા માંગે છે, કંઈક એમના મગજમાં પણ આઈડિયા છે, અને તો માર્કેટ આજે બહુ રેડી છે. પહેલા જેવો સમય નથી કે જ્યાં તમે કંઈક નવું કરશો અને લોકો વખોડી કાઢશે. આજે સરકાર તમારી સાથે છે, કેટલા ઇન્ક્યુબેશન ના નેટવર્ક તમારી સાથે છે, મોટા મોટા મેન્ટર્સ ઈચ્છે છે કે યંગ જે એન્ટરપ્રિન્યોર્સ બને અને જે સ્ટુડન્ટ છે એ ઇનોવેશન તરફ વળે. તો આજે માર્કેટ બહુ ખુલ્લું છે, બહુ સુસાઇડ કરવા જેવો તો કોઈ મોકો નથી. ઉપરથી ફંડ આપે છે, તમને સ્પેસ આપે છે, મેન્ટરિંગ આપે છે, જ્યાં પણ તમે વચ્ચે અટવાઈ જાવ ત્યાં તમારી સાથે આખી સિસ્ટમ, એક ઇકોસિસ્ટમ ઉભી થઈ છે ગુજરાતમાં. તો અને જે જ્યાં મારો અવાજ કપાઈ ગયો હતો લાસ્ટ ટાઈમ, ત્યાં હું કહીશ કે ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ પોલિસી કે જ્યાં સરકાર પણ તમારી પ્રોડક્ટ ખરીદવા માટે સમકક્ષ હોય અને ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી સુધી તમારી સાથે આવે. આજે શું થઈ રહ્યું છે કે એક ગ્રોથ સ્ટેજ પછી સ્ટાર્ટઅપ ડેડ થઈ જતું હોય છે કે એમાં ટકી નથી રહેતા. આજે મારી કદાચ હું કહી શકું કે હું સફળ છું, એનું કારણ એ છે કે હું ટકી રહ્યો છું. કારણ કે તમારું ઇનોવેશન કેટલાય લોકો વખોડી કાઢશે, એક્સેપ્ટ નહીં કરે, તમને હર્ડલ્સ આવશે, પણ ત્યારે ઇકોસિસ્ટમ તમારી સાથે છે, તમારે ટકી રહેવાનું હોય છે. તો લોંગ ટર્મ જયારે તમે કોઈ પણ વિઝન સાથે કામ કરતા હો છો કે આની ફ્યુચર એક્સપાન્શન શું હશે તમારા સ્ટાર્ટઅપનું, કે પછી એક નાની સંસ્થા થઈને રહેશે, તો ઇનોવેશન ઓલવેઝ દરેક તબક્કા પર સ્ટાર્ટઅપને જરૂરી હોય છે. નવા નવા પડકારો આવતા જતા હોય છે અને પડકારોને જયારે ફેસ કરીને આગળ વધવાની જરૂર હોય. અને જો વિદ્યાર્થીઓને નવા વિચારતો તો ઘણા આવતા હોય છે, દરેકને એવું હોય છે કે કંઈક પોતાનું કરી દઈએ અને નવું કંઈક કરી દઈએ, પણ પછી એ વેવરિંગ થતું હોય છે, એ લોકો મૂકી દેતા હોય છે જલ્દી, એક વર્ષમાં, બે વર્ષમાં. તો જો કોન્સ્ટન્ટ એક જ ફોકસ રાખે અને એક જ ફિલ્ડમાં કામ કરે ઇનિશિયલી એક લિમિટેડ પ્રોડક્ટ સાથે અને એક બહુ સરસ મેન્ટરિંગ સાથે એવરીડે, તો ઓફકોર્સ સફળતા મળે જ છે. આજે ગુજરાત સરકાર અને ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને ઇકોસિસ્ટમ એટલી સરસ છે કે તમે ક્યાંય પણ અટવાવ એવી નથી, મેન્ટરિંગ થી લઈને ફિનાન્સ સુધી બધી સગવડો છે. અને એટલે આજના જમાનો બહુ સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે ગુજરાતમાં. ધીરજભાઈ, રાજ્ય સરકારનો તો બિલકુલથી સપોર્ટ છે જ, અને જે રીતના કરણભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે પહેલાં જેવું નથી રહ્યું, હવે ઘણા બધા લોકો આનાથી વાકેફ થઈ રહ્યા છે, ઘણી બધી અવેરનેસ હાલ પહેલાં કરતાં દેખાઈ રહી છે. હાલ અવેરનેસ મામલે હજી કેટલી જરૂર લાગે છે? કારણ કે બિલકુલ જે લોકોને ખબર છે એને ખબર છે, પરંતુ જેને નથી ખબર એ લોકોમાં હજી અવેરનેસને એટલું રિસ્ક લેવાની જે ધગસ છે હજી નથી દેખાઈ રહી. હું આ પોઈન્ટથી કમ્પ્લીટલી અગ્રી નથી કરતો કે લોકોને રિસ્ક એપેટાઇટ નથી, રિસ્ક ટેકિંગ કેપેસિટી નથી. અને ઇનફેક્ટ આ એક વસ્તુ છે જે બીજા રાજ્યોમાં વખણાય છે ગુજરાત માટે, કે અહીંયાના ઇન્વેસ્ટર્સની રિસ્ક ટેકિંગ કેપેસિટી સારી છે, અહીંયાના ફાઉન્ડર્સની, એન્ટરપ્રિનર્સની, વ્યાપાર કરનારા લોકોની રિસ્ક કેપેસિટી બી બહુ સારી છે. કદાચ બીજા રાજ્યોમાં તમને આટલા બધા એન્ટરપ્રાઇઝિંગ લોકો જોવા નથી મળતા. જે યશે કીધું કે આજની તારીખમાં કેમ્પસમાં રહેતા લોકો ધંધા માટે વિચારે છે, આવી માનસિકતા બીજા રાજ્યના છોકરાઓમાં બહુ જગ્યાએ દેખાતી નથી. અને એનું એક રીઝન, જી આઈ અગ્રી ટુ દેટ પોઈન્ટ. સો અહીંયા એન્ટરપ્રાઇઝિંગ એપેટાઇટ છે, રિસ્ક ટેકિંગ કેપેસિટી તો છે જ, બટ તમારી જે વાત છે કે કઈ રીતે લોકો સુધી આ મેસેજિંગ પહોંચી શકે, તો એની માટે અમે ખાસી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ અને રાજ્ય સરકાર બી ખાસી બધી એક્ટિવિટીઝ કરે છે. અમે ગુજરાતના ખાસા બધા કેમ્પસીસમાં જઈને છોકરાઓને મોટિવેટ કરીએ છીએ, એમને ઇન્ફોર્મેશન આપીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા કયા કયા સપોર્ટ સિસ્ટમ, કઈ કઈ સ્કીમ્સ તમારા માટે રન કરવામાં આવે છે. હું ખાલી એક કે બે પોઈન્ટ જે છોકરાઓને જે કદાચ અહીંયા સાંભળતા બી હોય એમને કહેવામાં ખાલી એક એડ કરીશ કે તમે આજની તારીખમાં જો પહેલા વર્ષે બેચલર ડિગ્રીમાં જાઓ છો, તમે આજની તારીખમાં ગ્રેજ્યુએશનની શરૂઆત કરશો, તો કદાચ પહેલી જોબ મેળવવા માટે તમને 3-4 વર્ષની રાહ જોવી પડશે. જ્યાં સુધી તમારી ડિગ્રી પતી ના જાય ત્યાં સુધી કદાચ પહેલી જોબ મળવાના તમારા ચાન્સીસ ઓછા રહેશે. ઘણા લોકો માસ્ટર્સ કર્યા પછી જોબમાં જાય છે, ઇન દેટ કેસ એ 4-6 વર્ષ થઈ જાય છે. તમે આજની તારીખમાં જો જોબ કરવા માંગો છો તો તમારે મિનિમમ 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. વ્યાપાર કરવા માટે આ બધી જાતની કોઈ શરતો નથી.
તમે તમારા કેમ્પસમાં પહેલા વર્ષે જ બિઝનેસ ચાલુ કરી શકો છો, તમારી ઉંમર 18 વર્ષ ના બી હોય તમે તો બી વેપાર ચાલુ કરી શકો છો. અને આ જ એક બહુ મોટો ડિફરન્સ છે આપણામાં અને સમ વેસ્ટર્ન ઇકોનોમીઝ લાઈક યુએસ ફોર દેટ મેટર. એવું નથી કહેતો કે એ લોકો આપણા કરતા સારા છે, હું ખાલી એ જ કહું છું કે આ એક ડિફરન્શિયેટર છે કે ત્યાં સ્કૂલના ટાઈમેથી જ છોકરાઓને થોડું એન્ટરપ્રાઇઝિંગ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, બિઝનેસ પ્લાન કોમ્પિટિશન્સના પાર્ટિસિપેટ કરાવવામાં આવે છે, ઘણા કોર્સિસની અંદર એમને એક બિઝનેસનો પ્લાન સબમિટ કરવો ફરજિયાત છે. આ એક એવી એક્ટિવિટી છે જે છોકરાઓને આપણે એકેડેમિકની અંદર ઇન્સ્ટોલ કરવી પડશે જેનાથી એ વ્યાપાર માટે વિચારવાનું ચાલુ કરે. અને આ જે સ્કિલ છે એ તમને ખાલી વ્યાપાર કરવા માટે જ નહીં, નોકરી કરવા માટે બી બહુ કામ લાગશે. આજની તારીખમાં જે નવી કંપનીઓ આવી રહી છે રિક્રુટમેન્ટ કરવા માટે કે જૂની બી, એ લોકો એવા કેન્ડિડેટ્સને પ્રેફરન્સ આપે છે જેમને પોતાનો વ્યાપાર ચાલુ કરેલો કે પછી પોતે કોઈ સ્ટાર્ટઅપમાં પહેલા ઇન્વોલ્વ હોય. તો આવી જાતના સેશન અમે કેમ્પસીસમાં જઈને કરીએ છીએ, સાથે સાથે રાઉન્ડ ધ યર અમે નંબર ઓફ વેબિનાર્સ કરીએ છીએ અમારા કેમ્પસની અંદર. અહીંયા બોલાવીને ખાસા બધા બહારના લોકોને જે બીજા શહેરોમાં એન્ટરપ્રિનર્સ છે એમને અહીંયા બોલાવીને છોકરાઓ જોડે ઇન્ટરેક્ટ કરાઈએ છીએ કે અહીંયાના ફાઉન્ડર્સ જોડે ઇન્ટરેક્ટ કરાઈએ છીએ, સો દેટ દે નો કે બીજા શહેરોમાં શું થઈ રહ્યું છે કે પછી બાકી વિશ્વમાં શું થઈ રહ્યું છે. અમે લોકો ઇઝરાયલ, કેનેડા આ બધા ઇકોસિસ્ટમમાં બી બહુ ક્લોઝલી કનેક્ટેડ છીએ. ઘણી વખત ત્યાંના એક્સપર્ટ આવીને બી અમારા છોકરાઓ અને અમારા ફાઉન્ડર્સ જોડે વાત કરતા હોય છે, તો આ એક્સપોઝર આપવાનું એમને બી ટ્રાય કરીએ છીએ. આ બધી જ કામગીરી થ્રુઆઉટ ધ યર ચાલતી હોય છે, 12 મહિના આ જ કામ છે અમારું. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ જ્યારે આજે આપણે સ્ટાર્ટઅપને બુસ્ટઅપ કરવાની વાત કરી છે, જે ઇન્ક્યુબેટર્સ જે ખાસ મદદ કરતા હોય છે તમામ એવા યંગસ્ટર્સ કે કોઈ પણ વયના લોકો કે જેમને સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવો હોય, તેમની પાસે સારો આઈડિયા હોય પરંતુ આગળ ખબર ના પડતી હોય કે શું કરવું, તેને એક્ઝિક્યુટ કેવી રીતના કરવું તે ખબર ના પડતી હોય, બિલકુલથી ઘણા સારી જે પોલિસી રાજ્ય સરકાર દ્વારા જે ખાસ જે તમામ જે સ્ટાર્ટઅપ કરવા માટે જે ઇન્ટરેસ્ટેડ હોય તેમના માટે પણ જે રાખવામાં આવી છે, તો આ પોલિસી ખાસ આપના માટે છે જેને સ્ટાર્ટઅપ કરવું હોય, તો આ પોલિસીનો લાભ બિલકુલથી લેજો. જે રીતના ધીરજભાઈ અને કરણભાઈ દ્વારા જે ખાસ માહિતી આપવામાં આવી છે કે ઇન્ક્યુબેટર્સ આવી રીતના કામ કરે છે, તો તેનો પણ ફાયદો બિલકુલ ઉઠાવીને જો સારો એવો યુનિક આઈડિયા હોય ને આપને સાચું લાગતું હોય કે આ આઈડિયા કામ કરી શકે ને ઘણું બધું બદલી શકે, તો બિલકુલથી આને એક્ઝિક્યુટ કરવા માટે બીજી વાર ના વિચારતા, સેકન્ડ થોટ ના લાવતા. અને ખાસ કરીને આપણી પાસે જે ઉદાહરણ પણ છે કે યશ દ્વારા જે રીતના જે આખી તેમનું જે આખો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવામાં આવ્યો હતો અને તેને જે રીતના સફળતા મળી છે, તેનાથી પણ બિલકુલથી પ્રોત્સાહિત થઈને તમામ યંગસ્ટર્સ પર ધ્યાન રાખવાની જરૂર છે કે સુસાઇડના બદલે સ્ટાર્ટઅપનો આપ વિચાર બિલકુલથી કરી શકો છો. ધીરજભાઈ, કરણભાઈ, યશ, આપ ત્રણે કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. ધન્યવાદ.